બે દિવસના ઘટાડા બાદ બજારની અંદર ખરીદારીના થોડા ઘણા પ્રયત્નો, પરંતુ ઉપરના સ્તરેથી થોડું ઘણું દબાણ, 17,000ને પાર થવાના પ્રયત્નમાં નિફ્ટી. મિડકેપ ઇન્ડેક્સ પણ 0.5% ઉપર, જોકે નિફ્ટી બેંકની તેજીમાં ઓછી ભાગીદારી. અને સિપ્લામાં આજે થઈ મોટી બ્લોક ડીલ, પ્રમોટરે 2.5% ઇક્વિટી વેચી. 910-925 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 2.05 કરોડ શેર્સ વેચાયા. ડીલની કુલ વેલ્યુ 1860 કરોડ. જિયો પ્લેટફોર્મ્સે ટેક સ્ટાર્ટઅપ ગ્લાન્સમાં $20 કરોડ, એટલે કે આશરે 1500 કરોડ રૂપિયાના રોકાણની કરી જાહેરાત. કરારથી જિયો યુઝર્સને થશે ફાયદો. જિયો પ્લેટફોર્મ્સના ડિરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું, ગ્લાન્સના ગ્લોબલ લોન્ચથી મળશે મદદ. અને દેશમાં સેમિકન્ડક્ટર બનાવવા માટે વેદાંતા અને ફોક્સકોને કર્યો કરાર. જેવીમાં વેદાંતાની હશે મેજોરિટી હિસ્સેદારી અને લગ્રવાલ હશે કંપનીના ચેરમેન.